हेलो स्टूडेंट्स, तो આપણે આર્હિનિયસ સમીકરણની ચર્ચા કરી લાસ્ટ લેક્ચરમાં. આપણે મેક્સવેલ બોલ્ટઝમેન ઊર્જા વિતરણ વક્રની પણ ચર્ચા કરી ગયા. હવે એની રિલેટેડ થોડા દાખલાઓની ગણતરી આપણે કરીશું. ચાલો પ્રથમ છે ઉદાહરણ નંબર 4.9. એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે આટલા આટલા છે. પ્રક્રિયાના વેગ અચળાંકના એકમ પરથી એટલું ખબર પડી ગઈ કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. 500 કેલ્વિન તાપમાને વેગ અચળાંક આટલો અને 700 કેલ્વિન તાપમાને આટલો. તો આપણે સક્રિયકરણ ઊર્જા અને આર્હિનિયસ અચળાંકની ગણતરી કરવાની છે. ચલો બોલો, જો T1 તાપમાન ધારો કે 500 કેલ્વિન લઈએ તો ત્યારે વેગ અચળાંકને K1 કહેતા હતા અને તે છે 0.02 સેકન્ડ ઇન્વર્સ. T2 તાપમાન આપણે 700 કેલ્વિન લઈશું તો ત્યારે જે વેગ અચળાંક મળે, બરાબર ને? હવે એવું કયું સમીકરણ છે જ્યાં બધાનો સંબંધ ધરાવે? તો એક જ તો સમીકરણ છે, લોગ K2/K1 ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં 2.303 R. અહીં 1/T1 − 1/T2. બધાની મિસ્ટેક ક્યાં થાય ખબર? 1/T2 − T1 કરે, એવું નથી. ચલો કિંમત મૂકીશું. ઓકે, લોગ અહીં કેટલા મૂકી? K2 = 0.07 અને 0.02 થશે. એ તો આપણે ગણતરી કરવાના છીએ. 2.303 સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આરની કિંમત કઈ લેવી. આ જે દાખલાઓ છે તેમાં સૌથી વધારે કન્ફ્યુઝન પેદા કરે છે ક્વેશ્ચન, એ છે આરની વેલ્યુ. આરની વેલ્યુ ઘણી બધી હોય છે. આર બરાબર 0.08 8.314 × 10⁻²² હોય છે. અહીં લખીએ એટલે તમે પછી એને કોપી કરી શકો. આર બરાબર, નોટ ડાઉન કરી જ દેજો, આર બરાબર 8.314 × 10⁻²² લીટર / કેલ્વિન પ્રતિ મોલ. આ એક કિંમત હોય છે. આર બરાબર 0.082 લીટર વાતાવરણ કેલ્વિન પ્રતિ મોલ હોય છે. આર બરાબર 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ હોય છે. આર બરાબર 1.987 કેલરી પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ હોય છે. તમે જરા જુઓ, આ જે બે મૂલ્ય છે એ ઉર્જાના રૂપમાં છે, ઉર્જાના રૂપમાં, અને આ જે મૂલ્ય છે તે કદ અને દબાણના રૂપમાં છે. તો અહીં આપણે કોની ગણતરી કરતા છે? સક્રિયકરણ ઉર્જાની. મતલબ ઉર્જાનો ઉલ્લેખ હોવાથી આપણે આ બેમાંથી એક મૂલ્યનો ઉપયોગ કરવો પડે, બરાબર? અને આ જૂલમાં છે અને કિલો જૂલમાં ફેરવવું હોય તો 8.314 × 10⁻³ કરો તો એ કિલો જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ થઈ જાય. એટલે તમે ડાયરેક્ટ જૂલમાં વેલ્યુ લાવવાનો હોય તો આ અને કિલો જૂલમાં લાવવાનો હોય તો આ. તો સૌથી વધારે અગત્યનું આ જ છે કે અહીં આરની વેલ્યુ આપણે જૂલમાં લેશું કે કિલો જૂલમાં લેશું, બરાબર? આ તમને ખબર હોવી જ જોઈએ કે આર બરાબર 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ થાય અને આર બરાબર 8.314 × 10⁻³ કિલો જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ થાય. પછી તમારે ડિસાઈડ કરવું છે, કરવાનું કે કઈ વેલ્યુ લેવાની હોય છે. આ કોપી કરી લો. ઓકે ચાલો, તો આપણે કિંમત લઈ લઈએ કઈ આરની? 8.314. તો આન્સર આપણો જૂલમાં આવશે. ચાલો, T1 કેટલા છે? 500. T2 કેટલા છે? 700. આનો જવાબ કેટલો આવશે? આનો જવાબ 3.5 આવશે. 2.303 × 8.314 લસા લેશો તો લસા 500 × 700 આવે. ઉપર 700, અહીં 500, તો 7 − 500 = 200. બે ઝીરો કેન્સલ કરી શકાય. આ આવશે
0.5441 ની આસપાસ કિંમત આવે છે બરાબર હવે આપણે આ જોઈતું હોય તો બધી જ કિંમતો આમ લઈ આવીએ એનો મતલબ કે EA બરાબર ચલો આની કિંમત કેટલી હતી 0.5441 ની આસપાસ હશે ચેક કરી લેજો આ ઉપર જશે તો ગુણ્યા 2.303 આ પણ ઉપર જવાનું એટલે 8.314 500 બી ઉપર જશે 7 પણ ઉપર જશે જ્યારે નીચે માત્ર ને માત્ર 2 રહેશે અને આનો જવાબ 18,231.42 જૂલ મળે છે આ તમારી એક કિંમત મળી ગઈ કિલો જૂલમાં જોઈતું હોય તો 1000 વડે ભાગી કાઢવાનું એટલે આ કિંમત કિલો જૂલમાં થઈ જાય છે તો આ બંને તમારો આન્સર હવે આપણે એની ગણતરી માટે જે કંઈ કરીશું તે એની ગણતરી માટે કરીશું ચલો તે અહીં કરીશું આપણી પાસે આર્હિનેસ સમીકરણ છે બોલો શું છે આર્હિનેસ સમીકરણ કે બરાબર એ ઈ રેસ ટુ માઇનસ એ બાય આર ટી એલએન લઈએ તો બને છે એલએન એ માઇનસ એ બાય આર ટી લોગ લઈએ તો આ બની જતું હતું લોગ કે યાદ કરો લોગ વડે લોગ લઈએ તો આપણે ગુણવા પડે બરાબર ને આ લોગ એ પછી આપણે લોગ લઈને 2.30 વડે ગુણીએ અને પછી ભાગી જ કાઢીશું એટલે અહીં આપણે લખી દઈએ આ બધું આપણે થિયરીમાં કરી ચૂક્યા છીએ એટલે આપણે ડાયરેક્ટ પર લખતા છીએ એમ તો જો કે આની જરૂર પણ ન પડે તમને આ સૂત્ર ખબર હોય તો હવે આ સૂત્રમાં કિંમત મૂકવાની છે કેની કિંમત કેટલી ટીની કિંમત કેટલી આ કિંમત તો આમાંથી લેવાનું છે તો તમે આમાંથી જો ટી બરાબર 500 લેશો તો તમારે કેની કિંમત આ લેવી પડે અને જો તમે ટી બરાબર 700 લેશો તો તમારે કેની કિંમત આ લેવી પડે કોઈ પણ મૂકી શકાય તો અહીં આપણે લખી દઈએ કે બરાબર કેટલા લેવાના છે આપણે 0.02 સેકન્ડ ઇન્વર્સ તેમ તાપમાન આપણે કેટલું લેવાના છે 500 કેલ્વિન એની કિંમત તો મળી જ ગઈ છે જૂલમાં લેશું કારણ કે આરની કિંમત આપણને જૂલવાળી વધારે યાદ રહે ઓકે ચાલો આ બધી કિંમતો મૂકીએ તો લોગ 0.02 એટલે 2×10⁻²⁺ કહેવાય આ કિંમત મેળવવાની છે આ કિંમત આપણી પાસે છે 18, 23, 1 અને 42 આવું કંઈક છે 2.303 8.314 જૂલવાળી કિંમત કારણ કે અહીં ઉપર આન્સર જૂલ આ જૂલમાં છે એટલે અને તાપમાન તમે 500 આનો લોગ જોશો તો લોગ આવે 2નો લોગ કેટલો આવે 0.30 10 ની 2 ઘાતનો કેટલો આવે -2 એ આ જો ભાગાકાર કરશો તો આ -1.904ની આસપાસ કિંમત આવે આ બાદબાકી કરશો તો -1.6990 કિંમત આવશે લોગ એ -1.904 આ કિંમત આમ લાવીએ આ કિંમત આમ આવશે તો પ્લસ થઈ જશે એટલે કે લોગ એ બરાબર +1.904 -1.6990 થાય આ બંનેની બાદબાકી કરો તો 0.205ની આસપાસ લગભગ કિંમત આવશે અને તમે એન્ટી લોગ લેશવાનો કારણ કે કોની કિંમત મેળવવાની છે આપણે કિંમત તો આપણે એની જોઈએ આપણને લોગ કાઢવો પડે એક જગ્યાથી લોગ કાઢે એટલે સામેની સંખ્યાનો એન્ટી લોગ આવે તો એ કિંમત 1.603ની આસપાસ આવે છે તો આ તમારો પ્રથમ ઉદાહરણનો પૂરો આન્સર ઈ એ અને એ કોપી કરો ઓકે નેક્સ્ટ ઉદાહરણ નંબર 4.10 પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે મુજબ છે એથાઇલ આયોડાઇડનું વિઘટન થાય છે બરાબર ઇથિન અને હાઇડ્રોજન આયોડાઇડ મળે છે સમીકરણ સાથે આપણે બહુ લાગતું બળગતું નથી કિંમત શું છે જો 600 કેલ્વિન તાપમાને વેગ અચળાંક આપેલો છે 1.60×10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે તેની સક્રિયકરણ ઊર્જા તમને આપી દીધી છે તો એમ કહે છે કે 700 કેલ્વિન તાપમાને વેગનો અચળાંક કેટલો થશે મતલબ કે એવું કહી શકાય કે તમારી પાસે T1 તાપમાન છે 600 કેલ્વિન ત્યારે K1 તમને આપેલા છે 1.60×10⁻⁵ તો એ એમ પૂછે છે કે 700 કેલ્વિન તાપમાન હોય ત્યારે K2 કેટલા થાય મતલબ K2 શોધવાનું છે અને આના માટે જરૂરી સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલું છે કિલો જૂલમાં ન જોઈતું હોય તો આપણે 1000 વડે ગુણી
हजार वडे गुणी जूलमां रूपांतर करी शकीए। आरनी किंमत कई लेवानी छे तेना पर डिपेन्ड करे तमारे आ लेवुं छे के आ लेवुं। एटले हवे तमारे पोतानुं पोते विचारीने काम घड़ी करवानुं। चलो सूत्र आपणी पासे एक ज छे, लॉग के टू ना छेदमां के वन बराबर ए ना छेदमां 2.303 आर 1/T1 माइनस 1/T2। चलो जो लॉग के टू ना छेदमां के वन एम नाम राखो, एनी किंमत 209 गुणिया 1000 जूलमां लई लीधी, एना मतलब मारे आरनी किंमत जूलमां मूकवी पड़शे। हवे ए तो खबर पड़वी ज जोईए कारण के वधुमां वधु मिस्टेक अहीं ज थाय छे। चलो 1/T1, टी वन केटला 600 अने आ केटला 700। 2.303 केवानी किंमत छे पण हजु आपणे केवानी किंमत मूकवाना नथी। चलो शुं दाखलाने वधु ने वधु सरळ बनावानो प्रयत्न करीशुं आपणे। 209 × 2.303 गुणिया 8.314 बोलो आ केटला बनशे? 7। आ बाजु लसा तो 600 गुणिया 700 ज आवशे। 700 अहीं ने 600 अहीं एटले ऊपर बचवाना 100। हवे आपणे लॉग के टू ना छेदमां के वन आ जे बी जवाब हशे એ આન્સર લગભગ 2.5984 આવે છે। તમે જાતે કેલ્ક્યુલેશન કરી જજો, લગભગ આટલો જ આન્સર આવશે। હવે આ તો કિંમત લોગ કે ટુ બાય કે વનની થઈ। જો મારે કે ટુ બાય કે વનની જ કિંમત જોઈતી હોય તો મારે શું કરવાનું? મારે સામેની સંખ્યાનો એન્ટી લોગ જોવો પડે। ખબર જ છે તમારે કે લોગ કાઢવો હોય તો એન્ટી લોગ, અને એન્ટી લોગ પણ આવી મોટી સંખ્યાનો ન જોવો હોય તો એને છૂટા પાડી દઈએ, 2+0.5984 કરી દેશું। પૂર્ણાંક સંખ્યાનો એન્ટીલોગ 10ની પૂર્ણાંક ઘાત જ આવે, પછી ગુણ્યા તમારે એન્ટીલોગ આનો જોવાનો હોય એટલે કે 0.59નો 8 અને 4માં જોવાનો હોય, જે આવશે 0. જે લગભગ આવશે 0.3971 બરાબર, લગભગ આટલો જ આવશે એ કિંમત। 10^2 નો થશે કેટલો? 10^2। 2 નો આવશે 10^2, અને આનો થશે 3.971। તમે ચેક કરી લેજો બરાબર। તો આ કિંમત મળી કોની? કે ટુના છેદમાં કે વનની। મારે કિંમત તો કે ટુને શોધવાની છે તો કે વનને ઉપર લઈ જાઉં, એટલે કે ટુ બરાબર 3.971 ગુણ્યા 10^2 ગુણ્યા કે વનની ડાયરેક્ટ કિંમત મૂકી દઉં બરાબર, આ ગુણાકાર 6.353 × 10^-3 થશે। એકમ તો સેકન્ડ ઇન્વર્સ જ થવાનો કારણ કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, તો આમ અને આમ લખવાનું છે। ઓકે કોપી કરો। ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો, સોરી ઇન્ડેક્સ ક્વેશ્ચન છે 4.8। રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિનમાંથી 10 કેલ્વિન વધારતા બમણો થાય છે। વેગ બમણો થાય છે, તાપમાન વધારતા વેગ બમણો થાય છે। વેગ બમણો થાય મતલબ વેગ અચળાંક બમણો થાય, તો ઈએ ગણો, તો ઈએ ગણવા કહે છે। તમારી પાસે T1 બરાબર 298 કેલ્વિન છે ત્યારે વેગ અચળાંક ખબર નથી, પણ આપણે ખાલી જસ્ટ કે કહી દઈએ। હવે તાપમાનમાં 10 ડિગ્રીનો વધારો કરીએ એટલે તે 308 કેલ્વિન થઈ જશે બરાબર। તો નવો જે મળે છે, જેને આપણે કે ટુ કહેવાની પહેલાં હશે તેના કરતાં બમણો થઈ જવાનો। સેન્ટેન્સ પરથી આટલું જ ખબર પડે, ઘણીવાર 3 ગણો કીધું હોય તો 3K લખીશું, તો એ ગણતરી કરવા કહે છે, એની કિંમત ગણવા કહે છે। સૂત્ર કે ટુના છેદમાં કે વન એના છેદમાં 2.303 આર 1/T1 માઇનસ 1/T2 બોલો અહીં કિંમત શું મૂકીએ? આ 2K હોય તો આ કે થશે? એ તો આપણે ગણવાના છે 2.303, મારે જૂલમાં ગણવું છે માટે આરની કિંમત જૂલમાં લઈશ, 1/298 માઇનસ 308 થશે। આ કેન્સલ, લોગ 2 એટલે 0.3010 થશે,
2.303 into 8.314. हवे जुओ आनो लसाअ आना गुणाकार जेटलो थशे जे थशे ते पर ऊपर आ आवशे ने अहीं आ जशे तो बादबाकी तो 10 ज थवानी फेरफार 10 ज छे ने तो फेरफार 10 ज थशे माटे ए बराबर आ बधी ज किंमतो ऊपर लई जईए 0.3010 × 2.303 × 8.314 × 298 × 308 / 10 तो आ किंमत 52897.7 जूल आवे इतले के 52.897 किलो जूल प्रति मोल थसे बराबर। तो आ एक आंसर छे। चलो नेक्स्ट जो आ अगत्यनो छे आ एक प्रक्रिया छे आ प्रक्रिया माटे सक्रियण ऊर्जा आपी दीधी छे किंमत केटली छे 209.5 किलो मतलब 1000 वडे गुणी काढ़िए तो जूल में रूपांतर पामी जाए अपने जूल वाळो वधारे फावे एटला माटे बाकी तमे किलो लईने पण करी शको त्यारे आर ने किंमत किलोमां मूकवी पड़े। गणमां शुं कहे छे सक्रियकरण ऊर्जा जेटली अथवा वधारे ऊर्जा धरावता प्रक्रियकना अणुनो अंश गणो एम कहे छे। याद छे कोई ने आ सेंटेन्स क्यां आवतो हतो घणी वार आपणे आर्हिनस समीकरणमां यूज कर्युं तो याद करो एवुं कयुं पद छे के जेने शुं कहेता हता आ पदने कहेवामां आवे अणुनो अंश के जे सक्रियकरण ऊर्जा जेटली अथवा तेनाथी वधु ऊर्जा धरावे तो आ गणवा कहे छे। तो आपणे धारी लईए धारो के एक्स बराबर ई आ छे एनो मतलब मारे एक्स नी किंमत मळशे तो मने आनी किंमत मळी जवानी बन्ने बाजू एल एन ले लऊं तो एल एन एक्स बराबर थशे ई एना छेद में आर टी लॉग ले लऊं तो ये मारे 2.303 वडे गुणव पड़े बराबर के नहीं आ किंमत आम आवी जशे तो लॉग एक्स बराबर चलो ई एनी किंमत आपेली छे 209.5 गुणिया 10³ मूकी दो 1000 छे एटले आ नीचे आवाने એટલે 2.303 આપણે 8.314 અને તાપમાન તો એમણે આપેલું છે કે નહીં તો આ તાપમાન અંદર જોવું પડશે રકમમાં તાપમાન શું આપેલું છે લગભગ 298 કેલ્વિન જ હશે ઓકે તો તાપમાન છે 381 जी गुजराती मीडियम ने बुक्स में नहीं आपेलू परंतु एनसीईआरटी की बुक में छे माटे त्यांथी आपणे करेक्शन करी छे ओके। चलो हवे आ बधानो कंईक ने कंईक आंसर आवशे ए आंसर 0. एक मिस्टेक और थई मिस्टेक ये थी कि अहीं माइनस छे तो आपणे माइनस लीधा नहीं एटले आंसर भी माइनस में आवशे 0.0018832 × 10³ थाय। વધુ સરળ કરીએ તો 1, 2 અને 3.10 આવશે 0.10 જ આવશે। હવે 1, 2 અને 3 કરીએ એટલે કે લોગ એક્સ બરાબર −18.832 × 10³ હતા આમ ખસેડ એટલે −3 આવે અને આ કેન્સલ થવાના એટલે કે અહીં કંઈ પણ બચશે નહીં મતલબ કે આ આવે છે। ચલો આ તો કિંમત થઈ લોગ એક્સની આપણે તો એક્સની કિંમત જોઈએ તો એનો મતલબ એ થયો કે આપણે એક્સ જો જોઈતા હોય તો સામે જે પણ સંખ્યા હશે એનટી લોગ જોવો પડશે −18. ક્લિયર ને કારણ કે એક બાજુથી લોગ કાઢીએ તો સામે એનટી લોગ હવે માઇનસ અને અપૂર્ણાંક સંખ્યાનો એનટી લોગ ન જોવાય તો એના માટે શું કરવું પડશે એના માટે આપણે તમે 11th માં કસે ને કસે જોયું હશે 18.89 કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા કઈ 19 તો એને આપણે માઇનસ લેશું 19માંથી કેટલા 19માં કે −19માં કેટલા ઉમેરીએ કે જેથી જવાબ આ જ આવવો જોઈએ
तो ये किंमत छे 0.168। हवे जो अहीं प्लस रखूँ ना माइनस रखूँ तो आनो आंसर आज कहेवाशे 18.8342 करता मोटी पूर्णांक संख्या 19 लीधी, 19 में आटला उमेरिया तो जवाब आज आलशे, पण तो हवे करियुं शुं, आपणे पूर्णांक संख्या ने ऋण करी दीधी, अपूर्णांक संख्या ने धन कर दी थी, एटले हवे लॉग जोवुं सरळ, हवे आनो लॉग तमे 10⁻¹⁹ कहो अने आनो लॉग जोशो तो 1.472 आवशे। तो आज तमारो आंसर, बराबर? तो आ रीते आंसर मळे, कॉपी करो।